नमस्कार मित्रों, आजना वीडियो में आपने जोईशु गोठणना स्नायुने मजबूत बनावानी एक्सरसाइजेस। आ वीडियो में आपने समझीशु वेट कफनी मदद थी गोठणना स्नायुने केवी रीते मजबूत बनावी शकाय। आशा राखू छू कि आ वीडियो तमने मददरूप बनी रहेशे अने जो वीडियो पसंद आवे तो वीडियो ने लाइक करी जरूरियातमंद लोको साथे शेर करवानुं ना भूलता। सौ प्रथम आपणे जोईए गोठणनी उपरना स्नायु एटले के क्वाड्रिसेप्स मसल्स ने स्ट्रॉंग बनावानी एक्सरसाइज। क्वाड्रिसेप्स मसल्स ने स्ट्रॉंग बनावा माटे सौ प्रथम आपणे सीधा बेसीशुं, कमरमांथी सीधा बेसवानुं छे। त्यारबाद वेइट कफ ने पगमां बांधी दईशुं। हवे पगने गोठणेथी सीधो करवानो छे अने धीरे धीरे नीचे लई जवानो छे। आ एक्सरसाइजना शरूआतमां तमे 5-7 रिपीटिशन्स करी शको छो अने धीरे धीरे रिपीटिशन्स वधारी शको छो। शरूआत तमे लो वेइटथी करी शको छो अने धीरे धीरे तेमां वेइट पण वधारी शको छो। हवे जोईए क्वाड्रिसेप्स मसल्स ने स्ट्रॉंग बनावा माटेनी बीजी एक्सरसाइज। आ एक्सरसाइज करवा माटे सौ प्रथम आपणे सीधा सूई जवानुं छे। त्यारबाद ऑपोजिट लेगने नीमांथी बेन्ड करी देवानो छे अने जे बाजू आपणे एक्सरसाइज करवानी छे ते पगने सीधो ऊपर लई जवानो छे। त्यारबाद धीरे धीरे नीचे लावानो छे। सीधो ऊपर लई जईशुं अने धीरे धीरे नीचे लावानो छे। आपणे अहीं एक बाबतनुं ध्यान राखवानुं छे કે પગને આ ગોઠણના લેવલ સુધી જ ઉપર લઈ જવાનો છે, બહુ વધારે ઉપર લઈ જવાનો નથી। આ એક્સરસાઇઝના પણ શરૂઆતમાં તમે 5-7 રિપીટેશન્સ કરી શકો છો અને ધીરે ધીરે તેમાં રિપીટેશન્સ અને વેઇટ વધારી શકો છો। હવે આપણે જોઈએ ગોઠણની સાઇડના મસલ્સને સ્ટ્રોંગ બનાવવાની એક્સરસાઇઝ કે જેને એબડક્ટર મસલ્સ કહેવાય છે। એબડક્ટર મસલ્સને સ્ટ્રોંગ બનાવવા માટે સૌ પ્રથમ સીધા સૂઈ જઈશું। ત્યારબાદ એક બાજુ પડખું ફરી જવાનું છે। નીચેના પગને ગોઠણમાંથી વાળેલો રાખીશું અને ઉપરના પગને ગોઠણમાંથી સીધો રાખવાનો છે। ત્યારબાદ ઉપરના પગને સીધો ઉપર લઈ જવાનો છે અને ધીરે ધીરે નીચે લાવવાનો છે। સીધો ઉપર લઈ જઈશું અને ધીરે ધીરે નીચે લાવવાનો છે। આ એક્સરસાઇઝમાં આપણે એક બાબતનું ધ્યાન રાખવાનું છે કે આ એક્સરસાઇઝ કરતી વખતે આપણે પગને ગોઠણમાંથી સીધો જ રાખવાનો છે, પગ ગોઠણમાંથી વળેલો ના રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। આ એક્સરસાઇઝના પણ તમે 5-7 રિપીટેશન્સ કરી શકો છો અને ધીરે ધીરે તેમાં રિપીટેશન્સ અને વેઇટ વધારી શકો છો। હવે આપણે જોઈએ ગોઠણની પાછળના સ્નાયુને મજબૂત બનાવવાની એક્સરસાઇઝ કે જેને હેમસ્ટ્રિંગ મસલ્સ કહેવાય છે। હેમસ્ટ્રિંગ મસલ્સને સ્ટ્રોંગ બનાવવા માટે સૌ પ્રથમ આપણે ઊંધા સૂઈ જવાનું છે। ત્યારબાદ પગને ગોઠણમાંથી વાળવાનું છે અને ધીરે ધીરે સીધો કરવાનો છે। પગને ગોઠણમાંથી વાળવાનો છે અને ધીરે ધીરે સીધો કરવાનો છે। આ એક્સરસાઇઝના પણ તમે શરૂઆતમાં 5-7 રિપીટેશન્સ કરી શકો છો અને ધીરે ધીરે તેમાં રિપીટેશન્સ વધારી શકો છો। હવે આપણે જોઈએ ગોઠણની અંદરની બાજુના સ્નાયુને મજબૂત બનાવવાની એક્સરસાઇઝ કે જેને એડક્ટર મસલ્સ કહેવાય છે। એડક્ટર મસલ્સને સ્ટ્રોંગ બનાવવા માટે આપણે બંને પગને ગોઠણમાંથી વાળી દઈશું। ત્યારબાદ એક સોફ્ટ બોલ લઈ સોફ્ટ બોલને બંને પગની વચ્ચે એટલે કે બંને ગોઠણની વચ્ચે રાખીશું અને તેને બંને ગોઠણથી પ્રેસ કરીશું। આ પોઝિશનને 5 સેકન્ડ્સ હોલ્ડ કરી ધીરે ધીરે તેને રિલીઝ કરવાની છે। આ એક્સરસાઇઝના પણ તમે 5-7 રિપીટેશન્સ કરી શકો છો અને ધીરે ધીરે તેમાં રિપીટેશન્સ વધારી શકો છો। તો આજના વિડીયોમાં આપણે જોયું વેઇટ કફની મદદથી ગોઠણના સ્નાયુને કેવી રીતે મજબૂત બનાવી શકાય। જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। બાય।